સમસ્ત વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 વિષય આસપાસ એકમ 11 પાઠ 11 સુનિતા અવકાશ તો વિદ્યાર્થી મિત્રો અવનવા જે અનેક એવા અવકાશીય પ્રયોગ જે કઈ તે અવકાશમાં જઈને તેના વિશેની જે માહિતી મેળવી એકઠી કરી અને આપણને જે પીરસવાનો પ્રયત્ન કર્યો એમાંના એક અવકાશીય તે એટલે કે સુનિતા વિલિયમ તો આ સુનિતા વિલિયમ્સની આમાં એના અનુભવ સાથે એટલે કે તેને અવકાશની મુલાકાત લીધા બાદ તેના એવા અનુભવ કેવા રહેલા છે તેની પણ વાત આ એકમમાં લેવામાં આવી છે એના સિવાય કે તો અનેક મિત્ર દ્વારા જે પૃથ્વીના ગોળાની જે ચર્ચા અને પૃથ્વીના ગોળાની આકૃતિ દોરીને તેને અનુરૂપ ઘણા બધા એવા પ્રશ્નની જે આપ લે કરે છે તો તેની પણ ચર્ચા એકમમાં કરવામાં આવી છે અને ત્રીજા મુદ્દા ઉપર વાત કરીએ તો અવકાશમાં રહેનારો એટલે કે સુનિતા વિલિયમ્સનો જે અનુભવ પોતાના અનુભવો જે પ્રગટ કર્યા તેની ચર્ચા આપણે કરવાની છે તો મુખ્ય શરૂઆતમાં જોઈએ તો પહેલા મુદ્દા ઉપર આપણે વાત કરીએ તો પૃથ્વીના ગોળાની માહિતી તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના ગોળામાં પૃથ્વી એકદમ જે ગોળ જોવા મળતી નથી તેનો આકાર કહીએ તો ચપટી એટલે કે ઈંડાકાર ધારણ આકાર ધરાવે છે ઈંડાકાર આકાર જે કઈ તો પૃથ્વી પર આપણે જાણીએ છીએ જે દરેક માનવીથી માની જીવજંતુઓ જે વસવાટ કરે છે તો પૃથ્વી છે ત્યાં એટલે કે તમામ વસ્તુ મહાસાગરથી માની જમીન ખેતી લાયક જમીન કે આપણે રહેવા લાયક જે મકાન એની જમીન તમામ પૃથ્વી છે ત્યારે આપણે વસવાટ અને રહી શકીએ છીએ તો પૃથ્વી પર કહે તો આપણે જે ચાર એવા મહાસાગર અને અનેક એવા જે ખંડોનો જે સમાવેશ થાય આના સિવાય કહે તો અનેક ગાઢેલા જંગલો પર્વતો થી માંડી નદીઓનો પણ સમાવેશ થતો જોવા મળે છે પૃથ્વીના જે ભાગ પર 90% જે 97% ભાગ ઉપર ગઈ પાણી જે વિસ્તાર 3% ઉપર રહેવા લાયક જે જમીન વિસ્તાર જે ધરાવતા જોવા મળે તો આ રીતે અનેક જે એની કાલ્પનિક જે આકૃતિ આપણે દોરીએ તો કલ્પના કરીએ તો કાલ્પનિક જે ઘણી બધી દેખાવો જેમ કે ત્રણ ઋત કલ્પૃત મકરૃત અને વિષુવૃત તો આ ઋતુ એના સિવાય કઈ તો ઉત્તર ગોળા દક્ષિણ ગોળા જે પૃથ્વીના જે ભાગ પડતા હોય તો આ રીતે તમામ જે વિભાગ અનુસાર તે વિભાજન થતું જોવા મળે પરંતુ આ બધી રેખાઓ જે છે તે કાલ્પનિક છે તે પૃથ્વી ઉપર આપણે નિરીક્ષક રૂપે જોઈ શકાતી નથી તો તેનો ગોળો જે લઈને અથવા પુસ્તકમાં પણ પાન નંબર 100 ઉપર જે આકૃતિ સ્વરૂપે એટલે કે પૃથ્વીનો જે ગોળો આપેલો છે તો આ રીતે પૃથ્વીનો ગોળો જોઈને અથવા બીજી પણ બુકમાંથી તમે પૃથ્વીનો ગોળો જે દોરીને તેના ઉપર જે માહિતી જે દોરી શકો એનું ચિત્ર દોરી શકો તો અહીંયા જે મિત્ર દ્વારા જે વાત કરવામાં આવી છે પૃથ્વી કેવી દેખાય છે તેની ચર્ચા આપણે જે તમામ મિત્ર જે કરતા જોવા મળે છે અને નોટબુકમાં તેનું ચિત્ર દોરવામાં આવે છે તો તમે પણ જાતે તમારે આ રીતે પૃથ્વીના ગોળાનું ચિત્ર દોરી શકો અને તેના વિશેની માહિતી અને તેમાંની અનેક નોંધો જે છે તે લખી શકો હવે આપણે પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે તેની આપણે વાત નથી કરી ઈંડાકાર જે આકાર ચપટો જે ગોળ એટલે કે ટૂંકમાં કહીએ તો પૃથ્વી સાવ ગોળ છે ને ઈંડાકાર આકાર ધરાવતી પૃથ્વીનો આકાર જોવા મળે છે ખુશ્બુ અને ઉમંગ જેવા પૃથ્વીના ઘોડા સાથે રમી રહ્યા છે અને રમતા રમતા વાતો કરતા હતા હવે જ્યારે પણ આ મિત્રો પણ પૃથ્વીના ઘોડા જે છે તેના વિશેની માહિતી એકબીજાને કહી તો તેના વિશેની પ્રશ્ન તરીકે કરવામાં આવતી ખુશ્બુ તને ખબર છે કે આવતી કાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળાએ મુલાકાત માટે આવે છે ત્યારે જ્યારે પણ એનો મિત્ર જે છે પ્રશ્ન કરે આ કોણ તો કે અવકાશ યાત્રી જે અવકાશમાં જઈને અનેક પ્રકારનું જે જ્ઞાન અવકાશનું જે મેળવીને આપણને વિદેશો તો તે આપણી શાળાએ આવે છે એટલે કે સુનિતા વિલિયમ્સ મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના સુધી કહી શકાય કરતા વધારે પણ સમય અવકાશમાં રહ્યા હતા હવે જ્યારે ઉમંગ જે છે ગોળા સામે જુએ છે અને અમેરિકા છે આફ્રિકા છે જેવા અને ખંડોની જે કહી તો નામો જે ખુશ્બુને બતાવી રહ્યું છે તો ખુશ્બુ તો આ રીતે આકાશ તારા સૂર્ય અને ચંદ્ર બધા જ અવકાશમાં છે અને પૃથ્વી પર
अवकाश में पण જોવા મળે છે આ રીતે કહી તો અવકાશ માં અને તારામંડળ જે છે જે જોવા મળતું જોવા મળે તારામંડળ જે સિવાય આ સૂર્ય જે ઉગે છે અવકાશ માં ચંદ્ર તો તમામ જે છે એ અવકાશ માં જોવા મળતા જોવા મળે છે અને ચિપણ અવકાશ માં જોવા મળે છે તો આ રીતે ઊંઘા મને ખબર છે કે સુનિતા વિલિયમ્સ અવકાશ પર ગયા હતા પરંતુ ત્યાંથી તે પૃથ્વીને જોઈ રહી હતા અને એવું માની લેવામાં આવે છે કે ટીવીના માધ્યમ દ્વારા જે મેં પણ આનું જે વાત સાંભળી અથવા જોયું હવે આપણને ખબર છે કે અનેક વર્તમાન પત્ર જે આવા લેખો આપણે સુનિતા વિલિયમ્સ જે માહિતી અને જે અવકાશ વિશે આપણને અનેક ડાક દેશ પરંતુ એની વાત એની જાણકારી આપણને કોઈ એવા ટીવીના માધ્યમ દ્વારા મળી શકે અથવા છાપો અથવા વર્તમાન પત્ર તેનો અવારનવાર આપણે વાંચન કરશું તો આવા લેખો આપણને મળી શકે ઉમંગ જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે અને પછી તે આપણે ત્યાંથી તે અનેક પૃથ્વીની જે જાણકારી કે એકદમ જે ઉમંગને કહેવામાં આવે છે પુષ્પ દ્વારા કે આપણી જે પૃથ્વી જે છે એકદમ ગોળ છે તે પરંતુ જે નારંગી આકાર એટલે કે ચપટી ગોળ જે એનો આકાર જોવા મળે છે એટલે આ રીતે કઈ ખુશુ તે પેરને અનેક સાધનો જે એકત્ર કરે છે ચિત્ર દ્વારાનો પ્રયત્ન કરે ગોળાનું ચિત્ર જો પુષ્પ આપણે અહીં છીએ તે આપણો દેશ એટલે કે ભારત છે અને જો આપણે આ રીતે અહીં છીએ અને આપણે બધા પણ નીચે પડી જઈએ છીએ તો આ રીતે પૃથ્વીના ગોળા ઉપર આપણે કહી કે તે રીતે આપણે પોતાની ગોળાની અંદર જ હોઈએ છીએ તો જે પણ પૃથ્વીનો ગોળો જોતા જોવે કે આ દેશ આપણો જે ભારત તો આપણે અહીંયા અત્યારે જે ઊભા છે આપણે ભારત દેશમાં જે આ જગ્યા ઉપર આપણે ઊભા છે તો આ માહિતી એટલે કે ટૂંકમાં કહી તો ત્યાં એટલે અનેક એવા જે પૃથ્વીના ગોળા ઉપર આવેલા દેશ ખંડો મહાસાગરો તો જે પાણીનો ભાગ અથવા જમીન વિસ્તાર જે ભાગ તો તમામ માહિતી જે છે પૃથ્વીના ગોળા દ્વારા આવે જે છે એટલે કે પુષ્પ અને ઉમંગ તેના વિશે ચર્ચા કરતા જોવા મળે છે અને વચ્ચે જે વાત કીધી છે કે જે પુષ્પ જણાવે છે ઉમંગને કે શાળામાં આજે તો કઈ તો અવકાશ કેન્દ્ર એટલે કે અવકાશમાં 6 મહિના સુધી સમય 6 મહિના કરતા વધુ સમય વિતાવ્યો તે સુનિતા વિલિયમ્સ કહી તો આજે શાળાની મુલાકાત માટે આવવાના છે તો આ રીતે તમામ જે અવકાશ લગતી જે માહિતી જે છે એટલે કે આવા જે અનેક અવકાશ યંત્રો આયા જે આપણે વાત કરી સુનિતા વિલિયમ્સ તો ઘણા બધા એવા અવકાશ યંત્રો જે અવકાશમાં જઈને કઈ પોતે એવું સફળ થઈ જાય કઈ જેટલી બધી માહિતી જે મળી એ માહિતી આપણે લોકો સુધી પહોંચાડે છે ત્યારબાદ વાત કરી તો હવે તો સુનિતા વિલિયમ્સ વિશે જે આગળ બાળકો દ્વારા જે ચર્ચા કરવામાં આવી છે અને આ ચર્ચા આપણે કહી તો જે સુનિતા વિલિયમ્સ સિવાય અનેક એવા અવકાશ યાત્રીઓ જે જોવા મળતા હતા જે અવકાશમાં જઈને પોતે અનેક એવી માહિતી એકત્ર કરી અને લોકો સુધી પીરસતા હતા લોકોને આપતા હતા તો આ રીતે જે પણ અવકાશ યાત્રી એટલે કે અવકાશમાં રહેનારો સુનિતા વિલિયમ્સનો જે અનુભવ હતો અને તેને પણ પોતે 6 મહિનાથી વધારે સમય વિતાવી અને જે પણ જ્ઞાન મેળવ્યું તે જ્ઞાન લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો તો આ રીતે પુષ્પ જો આપણે અંદર જે છીએ તેના પછી જે પુષ્પ ઉપર જવા પામે અને સૂર્ય ચંદ્ર કઈ રીતે જે ઉગતા દેખાય છે તેનું પણ એને બે મિત્ર દ્વારા ચર્ચા કરવામાં આવી અને આપણે ગોળ જે છીએ અને બધા દરિયા પર છીએ તેવો અનુભવ જે કરવામાં આવે છે આ રીતે પૃથ્વીના ગોળાને લઈને પુષ્પ અને ઉમંગ દ્વારા અનેક એવા પ્રશ્નની આપણે કરવામાં આવે છે હવે જો તો ત્રીજા મુદ્દા પર એટલે કે અવકાશમાં રહેવાનો સુનિતાનો અનુભવ તો તેને જોયું તો અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા અને અવકાશમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા હતા તેને પોતે અનુભવ કે અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા પરંતુ એક છેડેથી બીજે છેડે પહોંચવું તો ઝડપથી પહોંચી જતા ત્યાં હવે બીજો એક મુદ્દો એને ચૂકેલો ત્યાં પાણી પણ એક જ જગ્યાએ રહેતું નથી તે પીપાસા રૂપે તરે છે અને તમારા હાથ અને મોઢું ધોવા અમારે ટીપા પકડવાના અને પેપર તેમાંથી ભેગું કરવાનું
હવે એને બીજો અનુભવ વ્યક્ત કર્યો કે પાણી પણ એક જગ્યાએ સ્થિર રહેતું નથી પરંતુ ટીપા પડતા જોવા મળે છે અમારા હાથ ધોવા ત્યારે જે આ ટીપાનું જે પાણી હોય તેનો ઉપયોગ કરવાનો ને તેનાથી એટલે કે ટીપા દ્વારા કઈ તો એ પેપર કોઈ પણ હોય તો એ ભીનું કરવાનું ત્રીજા મુદ્દા પર જે વાત લીધી એટલે કે અમે ત્યાં ખૂબ જ અલગ રીતે ખાઈએ અસલી કહી શકાય મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ એટલે કે ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડતા ફરતા હોઈએ છીએ હવે જ્યારે ફરતું રહે એટલે એ વિચાર્યો કે અમે જ્યારે પણ ખોરાક લઈએ ત્યારે અસલી મજા જે અનુભવ કરતા હતા અને જ્યારે પણ બેસવાનું ડાઇનિંગ ટેબલ ઉપર ત્યારે આ જે સુનિતા વિદેશ જે પોતે ત્યાં અનુભવેલી વાત એ આપણા સમક્ષ રજૂ કરે છે ત્યારબાદ જોઈએ તો અવકાશમાં જે કહી શકાય કાંસકાનો જે ઉપયોગ કરવાની જરૂર ન પડે કારણ કે એટલે કે ટૂંકમાં કહી તો દંતિયાનો ઉપયોગ કરવાની જરૂર પડે નહીં કેમ કે મારા વાળ કાયમ માટે કહી તો ઉભા જ રહે હવે બીજો એટલે જે ચોથા મુદ્દા પર છે કે અવકાશમાં કાંસકા એટલે કે દંતિયાનો ઉપયોગ કરતા નહીં કેમ કે એના વાળ કાયમ માટે જે ઉભા રહેતા એના માટે કાંસકાની જરૂર પડતી નહીં તો આ રીતે એના પછી જે મુદ્દો રજૂ કર્યો એને કે અવકાશના ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે અને અમારે સામાન્ય કઈ તો વસ્તુઓ અલગ રીતે કરવી પડે કેમ કે જે પણ અવકાશમાં ચાલવું એટલે હવામાં એક સ્થળ જે એટલા માટે હવામાં તરતા જ રહેવું પડતું કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે હવે અમારે જો સ્થિર રહેવું હોય તો શરીરને એમ કરવું પડે તો બાંધવું પડે કેમ કે નકર તો ફરતા જ રહેવાનું એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી નીકળતા રહેવાનું તો આવા જે અનુભવો જે છે સુનિતા વિદેશ આપણી સમસ્યાને રજૂ કરે છે એના પછી જોઈ તો આપણે લીધું કોઈ કોઈ પણ એક જગ્યાએ સ્થિર રહેવા હોય તો એને શરીરને બાંધવું પડે તો આ રીતે કાગળ ઉપર અવકાશ યાની દિવાલો ઉપર ચોટી જતા હતા અને અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે પરંતુ તે મુશ્કેલ પણ હતું જેટલું પણ આપણે જાણીએ એટલું એટલે કે સરળ હતું તે ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિમાં તેઓ અવકાશમાં 4 મહિનાથી વધુ સમય તેને વિતાવ્યો અને તે અને આપણે જે પણ એના અનુભવો છે આપણી સમક્ષ રજૂ કરી તો આ રીતે સુનિતા વિદેશ કહી શકાય કે જે અવકાશી યાત્રી 6 મહિનાથી વધુ સમય વિતાવીને જે અનેક પ્રકારનું જે જ્ઞાન અવકાશનું જે જોવા મળતી અને ઘટનાઓ પરિસ્થિતિ જે જ્ઞાન જે કઈ તો લોકો સુધી તેને પહોંચાડીને પોતે તેને ત્યાં અનુભવ જે કર્યો તેની માહિતી લોકો સુધી પહોંચાડે ત્યારબાદ આપણે વાત કરવાની છે આજ ચેપ્ટરમાં તો કે આ એકમમાં કઈ તો આગળ આવા જે અને અવકાશી તો અહીંયા જે વાત લીધી છે એકમ ઉપર એટલે કે સુનિતા વિલિયમ્સ વિદ્યા આ એકમમાં જે વાત કરવામાં આવી છે તો અહીંયા 3 મુદ્દા ઉપર જે આપણે ચર્ચા કરી એક કઈ તો પૃથ્વીના ગોળાની સામાન્ય માહિતી બીજું કઈ તો અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સની જે અમુક જે ચર્ચા વિચારણા મિત્ર દ્વારા કરવામાં છે એની વાત અને ત્રીજું કઈ તો અવકાશમાં રહેનારો સુનિતા વિલિયમ્સનો અનુભવ જે એને 5 મુદ્દા થી 6 મુદ્દા ઉપર તેને પોતાનો અનુભવ વ્યક્ત કર્યો તેની વાત પ્રગટ કરી તેની વાત આપણે કરી હવે પછી કે તો આગળના મુદ્દા પર આગળ આપણે ચર્ચા કરીશું અસ્તુ.